નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી ચેનલ પર ધોરણ છ સામાજિક વિજ્ઞાનમાં અગિયારમો પાઠ ભૂમિ સ્વરૂપોનું સ્વાધ્યાય આજે આપણે શીખીશું મિત્રો સામાજિક વિજ્ઞાનના બીજા બધા પ્રકારના સ્વાધ્યાયના વિડીયો જોવા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકશો અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો સવાલ ભૂમિ સ્વરૂપ કોને કહેવાય જવાબ ભૂમિ સ્વરૂપ એટલે ભૂપુસ્તના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપુસ્ત ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે ત્યાર પછી બીજો સવાલ છે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા છે જવાબ પર્વત એટલે એવો ભૂમિભાગ કે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂટલ મોટે ભાગે ઊંચા નીચા ધોરાવવાળું હોય અને જેના મઠારાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે પહેલું ગેટ પર્વત બીજું ખંડ પર્વત ત્રીજું જ્વારામુખી પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત ત્રીજો સવાલ છે ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો જવાબ જોઈશું ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એંસી મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોરો સમતલ ભૂમિભાગ હોય છે જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે એકસો એંસી મીટરથી વધુ ઊંચો નહીં એવા સમતલ ભૂમિભાગને મેદાની પ્રદેશ કહે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલો વિકલ્પ છે પૃથ્વીની સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વટો આવેલા છે વિકલ્પો આપ્યા છે એ અઢાર ટકા બી છવ્વીસ ટકા સી ચુમ્માલીસ ટકા ડી પંચાવન ટકા સાચો ઉત્તર આવશે બી છવ્વીસ ટકા બીજો વિકલ્પ છે ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે વિકલ્પો આપ્યા છે એ ઘેર પર્વત બી ખંડ પર્વત સી જ્વારામુખી પર્વત ડી અવશિષ્ટ પર્વત મિત્રો આમાં સાચો ઉત્તર આવશે બી ખંડ પર્વત ત્રીજું છે ચારેય બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે વિકલ્પો છે એ આંતરપર્વટીય બી પર્વત પ્રાંતિ સી ખંડિયા ડી એક પણ નહીં આમાં સાચો ઉત્તર આવશે એ આંતરપર્વટીય ત્યારબાદ ચોથું છે સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે વિકલ્પો આપ્યા છે એ આશરે નવસો મીટરથી વધુ બી આશરે ત્રણસો મીટરથી વધુ સી આશરે બસો એસી મીટરથી વધુ ડી આશરે એકસો એસી મીટર સુધીની સાચો ઉત્તર આવશે ડી આશરે એકસો એસી મીટર સુધીની ત્યારબાદ પાંચમો વિકલ્પ છે હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે વિકલ્પો આપેલા છે એ ઘસારણનું બી નિક્ષેપણનું સી સંરચનાત્મક મેદાન ડી એક પણ પ્રકારનું નહીં જવાબ આવશે બી નિક્ષેપણનું મેદાન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ટૂંકનોટ લખો પહેલી ટૂંકનોટ છે ખંડ પર્વત જવાબ જોઈએ સામાન્ય રીતે મંડ સંચલન દરમિયાન ઉદભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો ટેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે એ ઊંચો રહી ગયેલો ભૂભાગને ખંડ પર્વત કહેવાય છે જર્મનીનો હોર્સ્ત પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે તેથી ખંડ પર્વતને હોર્દ પર્વત પણ કહેવામાં આવે છે ભારતના નીલગીરી સાટપુડા વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે તે ભૂ સપાટી પર મર્યાદિત વિસ્તારમાં પથરાયેલા છે ત્યારબાદ બીજી તૂકનો છે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ જવાબ ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ આ પ્રમાણે છે પહેલું લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે બીજું પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ મેગેનીઝ સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે છે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે ત્રીજું ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ધોરાઓ પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે ચોથું કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે ત્યાર પછીની તૂકનો છે નિક્ષેપણનું મેદાન જવાબ નિક્ષેપણના મેદાનો બે રીતે બને છે પહેલું નદીના કાપના મેદાનો નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસદાઈ આવેલા કાપ પાણીની સ સાથે બંને કિનારાઓ પર પથરાય છે આ રીતે નદી કિનારે કાપના મેદાનો બને છે ભારતમાં ગંગા યમુનાના મેદાનો ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન ઇટાલીમાં પો નદી વડે બનેલું લોંબાડીનું મેદાન કાપના મેદાનોના ઉદાહરણો છે ત્યાર પછી સરોવરના મેદાનો કેટલીક નદીઓ સરોવરોને મરે છે આ નદીઓ પોતાના પ્રવાહમાં કાપ માટી રેતી વગેરે સરોવરોમાં ઠાલવે છે તેથી સરોવર ધીમે ધીમે પૂરાઈ જાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે જે સરોવરના મેદાન કહેવાય છે ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલ તળ પ્રદેશ સરોવરોના મેદાનો છે નદી જ્યારે સમુદ્રને મરે છે ત્યારે સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાપ ઠાલવે છે આ રીતે તૈયાર થયેલા મેદાન મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વાહ વહન બોજનું કોઈ અવરોધ આવતા કે પવનની ઘટી ધીમી પડતા પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે તેને લોવેસનું મેદાન કહે છે ત્યાર પછી ચોથી ટૂંકનો છે મેદાનનું મહત્ત્વ જવાબ પહેલું ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બઢી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે બીજું સપાટ ભૂપુસ્તને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે ત્રીજું મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે ચોથું ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે કેટલીક ખેતપેડાસો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે તો મિત્રો અહીં આપણું પ્રકરણ અગિયારનું સ્વાટી પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વીડિયો પસંદ આવ્યો હશે તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર